Jai Swaminarayan, Dhoran 7. Am I unit Bay? How many did you? Unit Bay, how many did you? હવે એમાં એક્ટિવિટી નંબર એ એ છે જેમાં એક ચિત્ર આપેલું છે, બર્થડે ચિત્ર. એમાં અમુક બાળકો ઊભા છે, તો હવે ત્રણ બાળકો છે ટેબલની પાછળ આગળ ઊભા છે, જે બર્થડે લખેલું છે, હેપી બર્થડે. એની પાસે ઊભા છે પછી વચલો છોકરો છે બીજા નંબર, એનો બર્થડે છે. એના આજુબાજુ બે મિત્રો છે અને એના બે મિત્રો એટલે ચાર મિત્રો એના આવેલા છે. તો થોડા દિવસ પહેલા રાકેશનો જન્મદિવસ હતો અને તેનો ફોટોગ્રાફ જુઓ. તમારે એનો પહેલા ફોટો છે એ તમારે જોવાનું છે. તમારા શિક્ષક રમત રમાડે તે પ્રમાણે રમો અને તમારા શિક્ષક વાક્ય બોલશે. ચિત્રના આધારે સાચા વાક્ય માટે તમારે ટ્રુ અને ખોટા વાક્ય માટે તમારે ફોલ્સ લખવાના છે. એટલે કે રાકેશનું જે જન્મદિવસનું જે ચિત્ર આપેલું છે એની એક રમત રમવાની છે. હું બોલતી જઈશ, તમારે જોતું જવાનું વાક્ય સાચું છે કે ખોટું. હવે પહેલું વાક્ય, This is the picture of a garden. આ ચિત્ર બગીચાનું છે. તો કે સાચું કે ખોટું? તો કે ખોટું. એમાં આવશે ફોલ્સ. તો કામ તો કે બર્થડેનું ચિત્ર આપેલું છે. બીજું, The birthday boy was in the middle. જે વચ્ચે ઉભેલો જે છોકરો છે એનો બર્થડે છે. તો કે હા સાચું. તો એના માટે લખો ટ્રુ. ત્રીજું વાક્ય, The cake was not cut. કેક હજી કપાણું નથી. તો સાચું કે ખોટું? તો કે સાચું. હજી કે કેમ નું પડ્યું છે ટેબલ પર જોવું ચિત્રમાં? તો કે એના માટે ટ્રુ લખો. તે ચોથું વાક્ય, ધેર વે ફોર ફ્રેન્ડ્સ એટ ધ પાર્ટી. આના ચાર મિત્રો આ બર્થડે પાર્ટીની અંદર આવેલા છે. તો કેટલા મિત્રો આવેલા છે? કુલ પાંચ છોકરાઓ છે. એમાં જે વચલો છોકરો છે એનો બર્થડે છે, કંઈ ન ગણાય. પણ આ મિત્રો કેટલા આવેલા છે? ફોર, ચાર આવેલા છે. તો વાક્ય સાચું કે ખોટું? તો કે સાચું. પાંચમું, ઓલ વોર ધ પેપર કેપ. અને બધાએ પેપર કેપ પહેરેલી છે, એટલે કાગળની બનાવેલી જે ટોપી છે એ બધાએ પહેરેલી છે. તો સાચું કે ખોટું? તો પાંચેક મિત્રો છે એમાં જો બધાએ પહેરેલી છે એટલે એના માટે આવશે સાચું, ટ્રુ. છઠ્ઠું, તો કેક વોઝ ઓન ધ ચેર. અને કેક છે એ ચેર ઉપર છે. તો વાક્ય સાચું કે ખોટું? તો કે ખોટું. ટેબલ ઉપર કેક પડેલી છે, ચેર ઉપર છે, ખુરશી પણ નથી, ટેબલ પર છે, એટલે એના માટે લખશો ફોર. ઓલ વેર ઇટિંગ કેક. અને બધાએ કેક ખાઈ લીધી? ના, હજી કટ નથી થઈ તો ખાધી ક્યાંથી છે? એટલે એના માટે આવશે ફોર. એમાં લખો ફોર. આઠમો, ધ બર્થડે બોયઝ ફાધર વોઝ પ્રેઝન્ટ ઇન ધ પાર્ટી. જે છોકરાનો બર્થડે છે એના પિતા ત્યાં પાર્ટીની અંદર હાજર છે. તો ત્યાં કંઈ દેખાતા નથી ચિત્રમાં, એટલે એના માટે લખો ફોર. હવે તમારી એક્ટિવિટી નંબર વન બી આવશે. એના જે સ્પેલિંગ છે એ મેં બોર્ડ પર લખેલા છે. વિન્ડો એટલે બારી, બ્રેકફાસ્ટ એટલે નાસ્તો, ટુ કોલ એટલે બોલાવું, ટુ સર એટલે પીરસવું, અબાઉટ ટુ સ્ટાર્ટ શરૂ કરવાની તૈયારી, બેગર એટલે ભિખારી, રિયલી એટલે ખરેખર, પુઅર એટલે ગરીબ, હંગરી એટલે ભૂખ્યો, લેટર એટલે પાછળથી કે પછીથી, અને નો એટલે જાણીતો. આ એક ચિત્ર વાર્તા જેવું છે, તો હું જે બોલું છું તમારે સાંભળવાનું છે. એ બોય વોઝ સિટિંગ એટ હિઝ ટેબલ નિયર ધ વિન્ડો. એક છોકરો બારી પાસે ટેબલ પર બેઠેલો હતો. એક છોકરો હતો, બારી હતી, ત્યાં ટેબલ હતું, ત્યાં બેઠેલો હતો. હી વોઝ ડુઈંગ ધ હોમવર્ક. અને તે તેનું ગૃહ કાર્ય બતાવી રહ્યું, કરી રહ્યું હતું. તેનું ગૃહ કાર્ય હોમવર્ક તો એ કરતો હતો. હી વોઝ ડુઈંગ હિઝ મધર આસ્ક. તેની માતાએ તેને પૂછ્યું, એટલે તેની મમ્મી હતી એને પૂછ્યું, ડીડ યુ ટેક યોર બ્રેકફાસ્ટ. શું તે તારો નાસ્તો કર્યો? જે છોકરો બેઠો છે એની મમ્મીને પૂછે છે કે શું તે તારો નાસ્તો કર્યો. ધ બોય સેડ નો. તે છોકરો હતો એ બોલ્યો ના. મધર કોલ્ડ હિમ એન્ડ સર્વ હિઝ બ્રેકફાસ્ટ. તેની મમ્મીએ તેને નાસ્તો પીરસ્યો એટલે નાખે છે. હી વોઝ અબાઉટ સ્ટાર્ટેડ હિઝ ધ બ્રેકફાસ્ટ. જે નાસ્તો શરૂ કરવાની છે તૈયારીમાં હતો, તૈયારીમાં છે. ધેન ઇઝ બેગર કેમ ટુ ધ ડોર. ત્યાં એક એની જો દરવાજો છે બારણે એક ભિખારી આવીને ઊભો આવ્યો. હી સે, તે બોલે છે, પ્લીઝ ગિવ મી સમથિંગ ટુ ઈટ. તે ભિખારી છે બોલે છે કે મહેરબાની કરી મને કંઈ ખાવાનું આપો. ધ બોય લુક એટ ધ બિગર. અને જે છોકરાએ છે ભિખારી તરફ જોયું. હી લુક રિયલી વેરી પુઅર એન્ડ હંગરી. તેને ખરેખર ખૂબ ગરીબ અને ભૂખ્યો દેખાતો હતો. છોકરાને થયું કે આ બહુ ગરીબ છે અને ભૂખ્યો છે. હી ગીવ હિઝ બ્રેકફાસ્ટ.
તેને પોતાનો જે નાસ્તો હતો એ ભિખારીને આપી દે છે. હિઝ ગિવ ધ બ્રેકફાસ્ટ ટુ બીગર, અને પોતાનો નાસ્તો જે ભિખારીને આપી દે છે. ધ બીગર વોઝ વેરી હેપી, અને ભિખારી હતો ખૂબ જ ખુશ થઈ ગયો. ધીસ બોય ધ વોઝ લેટર નો ધ નેતાજી સુભાષચંદ્ર બોઝ. આ છોકરો પછીથી સુભાષચંદ્ર બોઝ તરીકે જાણીતો થયો. હવે એની સામે છે તમને ટ્રુ ફોલ્સ આપેલા છે. કે વી ડિસ્કસ ઇન ધ પેર એન્ડ પુટ રાઈટ, એટલે કે સાચું માર્ક ફોર રાઈટ એન્ડ રોંગ માર્ક રોંગ સ્ટેટમેન્ટ. બે બેની જોડી નીચેના વિધાનની ચર્ચા કરી અને ખરા વિધાન સામે સાચું અને ખોટા વિધાન સામે ખોટીની નિશાની કરો. હવે પહેલું વાક્ય આપણે જે લેશન શીખા એની અંદરથી તમને ખરા ખોટા શીખવાના છે. મધર ગીવ હર બ્રેકફાસ્ટ ટુ બીગર, એની માતા હતી એ ભિખારીને નાસ્તો આપ્યો. તો કે સાચું કે ખોટું? તો કે ખોટું. શું કામ? તો કે ભિખારીને નાસ્તો કોને આપ્યો હતો? તો કે જે છોકરો હતો તેને આપ્યો, તેની માતાએ નહોતો આપ્યો, એટલા માટે ખોટું. બીજું, ધ બોય વોઝ સ્ટડી, છોકરો છે એ અભ્યાસ કરી રહ્યો હતો, તેનું કામ કરતો હતો. તો કે સાચું, એટલા માટે સાચું હશે. ત્રીજું, નેતાજી કે વિશે બ્રેકફાસ્ટ ટુ બીગર, નેતાજી જે સુભાષચંદ્ર નામનો જે છોકરો હતો સુભાષચંદ્ર બોઝ, એને એ પોતાનો નાસ્તો હતો એ ભિખારીને આપી દીધો, એટલે એના માટે આવશે સાચું. ધ બોયઝ ડીડ નોટ ઈટ એનીથિંગ, પેલા છોકરાએ કાંઈ પણ ખાધું નહીં. તો કે વાત સાચી? તો કે એનો નાસ્તો હતો એ ભિખારીને આપી દીધો, એટલે એના માટે આવશે સાચું. ધ બીગર આસ્ક ફોર સમ મની, પણ ભિખારીને પછી એને પાછળથી પૈસા પણ આપ્યા, તો એ વાક્ય આવશે ખોટું. નહીં, માત્ર એને નાસ્તો જ આપ્યો, એટલે એના માટે આવશે ખોટું. હવે એક્ટિવિટી નંબર ટુ, સે ધીઝ પેર આફ્ટર યોર ટીચર, તમારા શિક્ષક બોલાવે એ પ્રમાણે આ શબ્દ સમૂહ બોલો. એટ વન ડો ઇન ઓન ધ કિંગડમ અ રિચ રિવોર્ડ બિહાઇન્ડ ટ્રી. આ એ હતી, ટુ એ હતી. હવે ટુ બી, લિસન ટુ ધ ફોલોઈંગ વર્ડ એન્ડ ધ રિપીટ ધેમ લાઉડ, તમારા શિક્ષક બોલાવે તે પ્રમાણે આ શબ્દો બોલો. હવે અહીંયા બે શબ્દ આપેલા છે સાંતામાં, બી અને બી. તો કે સ્પેલિંગમાં ફેરફાર છે, પણ જે ઉચ્ચાર છે સેમ થતા, એના અર્થ છે એ અલગ થતા છે. તો બી એટલે કરડવું અને બી એટલે મારવું. લેટ એટલે પરવાનગી અને લેટ એટલે મોડું. મેટ એટલે મળ્યું અને મેટ એટલે ચટાય. શીટ એટલે બેસવું અને શીટ એટલે બેસવાની જગ્યા. ગેટ એટલે મળવું અને ગેટ એટલે દરવાજો. ડેડ એટલે મૃત અને ડેડ એટલે પિતા. ડીડ એટલે કર્યું અને ડીડ એટલે કાર્ય. મેટ એટલે મળ્યું અને મેટ એટલે સાથે. હેડ એટલે માથું અને હેડ એટલે હતું. હિટ એટલે સંતાડ્યું અને હિટ એટલે ધ્યાન આપ્યું. ફેડ એટલે ખવડાવ્યું અને ફેડ એટલે ઝાંકવું પડ્યું. સેટ એટલે ગોઠવ્યું